ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દાંડીથી નીકળેલી ગાંધી સંદેશ યાત્રા આજરોજ હાંસોટ તાલુકામાં પહોંચતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દાંડીથી નીકળેલી ગાંધી સંદેશ યાત્રા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાતના પ્રભારી રાજીવજી સાટવજીના નેતૃત્વ હેઠળ આજરોજ હાંસોટ તાલુકામાં આવી પહોંચી હતી, જ્યાં તેમનું ઉષ્માભર્યું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સાબરમતીના સંત તરીકે જેમના ઉપમા થાય છે અને ભારત દેશના આઝાદ કરવામાં પોતાનું આખું જીવન સમર્પિત કરનાર મહાત્મા ગાંધી તથા રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા ગાંધીજીની 2 ઓક્ટોબરના રોજ જન્મ જયંતિ આવે છે. તેના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી સંદેશ યાત્રા આજરોજ હાંસોટ તાલુકાના વોરલીવાંક શાહોલ શુણેવ રાયમા વાલનેર દિગ્ગસ ગામે આવતા તેમનું ગામ લોકો દ્વારા ફૂલહારથી ઉષ્માભર્યું હર્ષોલ્લાસથી કોંગ્રેસ કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, પ્રદેશ મહામંત્રી રાજેન્દ્રસિંહ રાણા, કોંગ્રેસ પ્રવક્તા નાજુ ફળવાલા, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ યુનુસ પટેલ, ગાંધીવાદી ઉત્તમ પરમાર, હાંસોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરેશભાઈ પટેલ, કામદાર નેતા ડીસી સોલંકી, કોંગ્રેસ કાર્યકર મગનભાઈ પટેલ, અશોક પટેલ, દેવજી પટેલ, સક્કુ પઠાણ સહિત ભરૂચ જિલ્લા તથા સુરત જિલ્લાના કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ગાંધી સંદેશ યાત્રા ની દાંડી થી ગઈકાલે શરૂઆત થઈ આજે 2જો દિવસ છે. સમગ્ર રૂટ પર લોકોએ ખૂબ અમણકાભેર ગાંધી વિચારને વધાવ્યા છે, સ્વાગત કર્યું છે અને લોકોએ કટિબદ્ધતા પણ દર્શાવી છે કે ગાંધીને ગુજરાતથી શરૂ કરીને આખા વિશ્વમાં જે શાંતિ, પ્રેમ, એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો છે, એ જ પથ પર નવી પેઢીના યુવાનો પણ ચાલશે. આ રાજ્ય અને દેશને એક ને અખંડિત રાખવા માટે જાનનું બલિદાન આપવાની પણ યુવાનોએ તૈયારી બતાવી છે અને સાથે સાથે અત્યારે જે ગોડસેની વિચારધારા લોકો પર થોપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ગાંધી વિચારધારાને ખતમ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, અંગ્રેજોને પણ શરમાવે એવા કાયદા લાવીને લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન થયો છે, એની સામેલી લડાઈ લડવાની ગાંધી વિચારની સાથે લોકોએ સંકલ્પ કર્યો છે.